કાકા ભાઈ, નવરાત્રી પતી અને દિવાળી આવે છે, એ વચ્ચે અત્યારના સમયમાં શું કરવાનું કઈ ખબર જ નહીં પડતી યાર. તે તું રજા લઈને ઘેર જતો રહેલા. એવું એવી રીતે કીધું મેં તો પછી. એટલે હવે શું કરવાનું? તો પેપર વાંચું છું સવારથી. વાંચ. હા જોયું તમે? હું લા, દેશમાં સૌથી સસ્તી ઇલેક્ટ્રિક કાર ટાટાએ લોન્ચ કરી. હા મેં જોયા. હવે છે ને આ બીજી બધી તકલીફો ચાલુ થશે. લા કેમ, આ તો સારું ના કહેવાય? એ રીતે નહીં લા. અત્યાર સુધી કેવું, ઘરે મહેમાન આવે ને તો મોબાઈલ નું ચાર્જર માંગતા હતા, હવે ગાડી નું ચાર્જર માંગશે. તું જોજે, લાવ ને કે ગાડી ચાર્જ કરી દે. લાવ ને. પણ આ જે ઇલેક્ટ્રિક સ્કૂટર આવ્યા છે ને માર્કેટમાં, હા, એ કંપનીઓને મારી રિક્વેસ્ટ છે કે એના હોર્ન મોટા કરાવો. પોમ્પ પોમ્પ. કેમ? ભલા બાજુમથી આમ શું કઈ નીકળી જાય ખબર જ નહીં પડતી યાર. આ સાયલેન્સ ના લીધે ભટકાઈશું કોક વાર આપણે, જોજે. પણ આ નેશનલ ન્યૂઝ છોડ, તે લોકલ ન્યૂઝ વાંચ્યા? હો, ત્રણ જણ સટ્ટો રમતા પકડાયા છે. અત્યારે તો ક્રિકેટની સિરીઝ પણ નથી ચાલતી. એના પર નતા રમતા લા. તો આજે વંદે ભારત ટ્રેન ને કયું જાનવર ભટકાશે એના પર સટ્ટો રમતા હતા. બોલ, ખરા લોકો છે યાર. જો આ એક બીજા ન્યૂઝ છે કાકા. અલા તું કેમ પણ આજે એકદમ પેપર લઈને બેહી રહ્યો છે? માં બહુ મજા, બહુ ઇન્ટરેસ્ટિંગ ન્યૂઝ છે જો. હે, બચ્ચા ચોરી હોને કી ઘટનાએ આજકલ દેશ મે બહોત હો રહી હૈ. બચ્ચા ચોરી ને? હા. બસ તો કૃપયા અપને બાબુ સોના કા ધ્યાન રખે. ઓર ક્યા હે બાબુ? લાયા લાયા. આ બોયફ્રેન્ડ ને તો નાના બાબલાન જેમ ટ્રીટ કરે ને બધા. હા બરાબર. મેરે બાબુ ને થાના થાયા. અલા બાબુ ઘોડિયા માંથી ચોરાઈ જશે, ધ્યાન રાખજો હવે. પણ તું મૂકને લે ન્યૂઝ. ના ના, બધું બહુ ઇન્ટરેસ્ટિંગ છે કાકા. ખબર છે, હમણાં એક બીજું આવ્યું છે કે ગૂગલ ના એક સર્વે પ્રમાણે, હા, પુરુષ ઓન એન એવરેજ દિવસમાં 7000 શબ્દો બોલે છે, જ્યારે સ્ત્રી દિવસમાં 20000 શબ્દો બોલે છે. જોયું? હો, અમે પરણેલા પુરુષો વર્ષોથી વગર સર્વે જે કહેતા હતા કે પેલી બહુ બોલે છે, ત્યારે તમને વિશ્વાસ નતો. પણ આટલો મોટો ડિફરન્સ તો આ. અને આમાં પણ સમજવાની વાત શું છે ખબર છે? પુરુષ ને કેટલા શબ્દો કીધા? પુરુષ ના 7000 શબ્દો. હા, તે પુરુષ એના કોટાના 7000 શબ્દો સવારથી સાંજ સુધી ઓફિસમાં પતાવીને થાકીને ઘેર આવ્યો હોય. અચ્છા. એ પછી સ્ત્રી એના કોટાના 20000 શબ્દો શરૂ કરે. તકલીફ ત્યાં છે. આ ગૂગલ ને નહીં ખબર હોય, અમાર જેવા ગૂગલી ને જ ખબર પડે. હા, તું અપડેટ આપજે ગૂગલ ને. ફોન આવ્યો લવે. હા, ઉપાડો, તમારી તરફ જ છે. હેલો, સાંભળો ને. હા બોલ. હું શું કહું છું? હા બોલ ને. હું હમણાં બહાર નીકળતી હતી તો મને એવો વિચાર આવ્યો કે હું મારા વાળ નાના કપાવું. પણ એટલે એનાથી વજન ઓછું નહીં થાય? મેં વજન માટે કીધું, સ્ટાઇલ માટે કહું છું. હા તો કપાવ. પણ યાર, કેટલી મહેનત થી વાળ લાંબા કર્યા છે. તો ના કપાવ. પણ હવે છે ને નાના વાળ જ સારા લાગે. હા તો કપાવ. પણ મારી ફ્રેન્ડ એવું કે છે કે નહીં સારા લાગે. તો ના કપાવ. પણ મને એવું લાગે છે કે સારા લાગશે. હા તો કપાવ. પણ જો કાપીશ તો પછી ચોટલો કે અંબોળો નહીં વાળી શકું. તો ના કપાવ. પણ એટલીસ્ટ આમ કપાવીને જોઉં તો ખરી કે કેવું લાગે છે. હા તો કપાવ. પણ પછી બગડી ગયા તો? તો ના કપાવ. યાર, આમ વિચાર આવે છે કે એક વાર તો કપાઈ જ દઉં. હા તો કપાવ. પણ જો પછી બગડી ગયા તો તમે જવાબદાર. ઓકે. તો ના કપાવ. પણ યાર, આમ છે ને, આમ નાના વાળ હોય ને તો સાચવવામાં બહુ ઈઝી પડે, ખબર છે? હા તો કપાવ. મને યાર ડર લાગે છે. તો ના કપાવ. છોડો, જે થશે જોયું જશે, કપાઈ જ દઉં છું. હા તો કપાવ. અને હું છે ને થોડા દિવસ પપ્પા મમ્મી ની ત્યાં જઉં છું. ઓકે. હા તો ના કપાવ. ઓ હેલો, પપ્પા મમ્મી ની ત્યાં જઉં છું. હા તો કપાવ. અલા ઓ, શું થાય છે? તમે સાંભળો છો? તો ના કપાવ. ઓરે યાર, તમે તો ખરું. હેલો. તો કપાવ. અલા યાર, મૂકું છું યાર, તમે ગાંડા થઈ ગયા છો શું? હા તો કપાવ. કાકા. તો ના કપાવ. અલા ઓ, હા, કાપી નાખ્યો ફોન, કાપી નાખ્યો. સેદ ભાનમાં આવો. એમ લાયલા, પાણી બાણી લાયલા, પીવડાય તે જોયું ને. આને કહેવાય શ્રીમતી. હે? જે એના શ્રીની મતિ ફેરવી નાખે ને એ. લો પાણી પીઓ. તો કપાવ. અરે નથી કશું કાપું, પાણી પીઓ એમ કહું છું. તો લાય. જો આ પેપરમાં. અલા તું કેમ પણ આજે બધું પેપર પકડીને બોલે છે? ક્યારનું પેપર પકડી રાખ્યું તે? ઘરે પાણી નહીં આવતું એટલે થોડું કે પેપર લઈને ભરું છું, આ ન્યૂઝ વાંચવા માટે ભરું છું. હું છેલા આ નેશનલ ન્યૂઝ ના પાના પર એવું આવ્યું છે કે દિવાળી આવી પણ માર્કેટમાં મંદી છે. એમ? હવે આ બે પાના ફેરવ. કેમ ફેરવ ને? પેલું નાનકડું ચોકઠું છે ને એ વાંચ. શું? આઈફોન 14 નો સ્ટોક ભારતમાં આવતા વેદ જ વેચાઈ ગયો. લે, હે, અત્યારે આઉટ ઓફ સ્ટોક છે. બોલ, હવે આમાં તને મંદી દેખાય? શું વાત કરો. આ એક જ ન્યૂઝ પેપરમાં બે ખબર આમ કોન્ટ્રાડિક્ટ કરે જો. હલા નહીં, ખરેખર
મને એવું હતું કે બહુ મોંઘવારી થઈ ગઈ છે, પણ મેં હું સાચું કહું બજારમાં મેં ભીડ જોઈ ને જે રીતે, તેવું થયું કે યાર આમાં તો હું એકલો જ ગરીબ છું. પણ એક વાત છે હા કાકા, હું અમુક વર્ગને ફરક તો પડે ને યાર. પડે જ છે ને, હું ક્યાં ના પાડું છું, પણ એમાં પણ જોવા જેવું હોય છે. શું તું કોઈ દિવસ સરકારી રાશનની દુકાને ગયો છે જિંદગીમાં? ના, કોઈ દિવસ નહીં. હવે કોક વાર જાય ને તો જોજે, 25,000 નો ફોન હાથમાં હોય, 75,000 ની મોટરસાયકલ પર બેસીને આવ્યો હોય, સેના માટે? તો કે 3 રૂપિયા કિલો ચોખા લેવા માટે. હે? પછી તું ગુચવાઈ જાય ને આવું બધું જોઈને. 100%. એટલે તું આ પેપર મૂકી દેલા સાઈડ પર, એમ સમજાવજો. હા મૂકી દીધું, લો. હા, પેપર માંથી એક પણ ન્યૂઝ વાંચી વાંચી ના બોલતો. ના 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 ના, હવે મૂકી દીધું સાઈડ પર. હવે હું મારી વાત કરું. મેં એક ઓબ્ઝર્વેશન કર્યું છે. હા, બાળપણની વાત છે. હું પણ, અમે છે ને કાકા બાળપણમાં એવું બિલીવ કરતા હતા કે તમે આમ કસેક જતા હોય ને, જો ગાયની પૂંછડી તમને અડી જાય ને, હા, તો જે ભાગમાં પૂંછડી અડી જાય ને એ ભાગમાં વાળ બહુ ઉગે એમ. એ તો એવું બધું બિલીવ હોય લાવે નાનપણમાં. તો આ નાનપણની તે વાત કરી ને, હા, બાળપણમાં સૌથી અઘરું હું હોય ખબર છે? તો પેલા વેકેશનમાં બધા આપણા કઝિન આવ્યા હોય, હા, અને ઉનાળામાં ઉપર અગાસી હોઈ જઈએ, બરાબર. અને તે વખતે આવું કઈ 24 કલાક લાઈટો નથી, કોક વાર જ આવે. હવે રાત્રે લાઈટો જાય ને એટલે આ કઝિન ને બધા ભેગા થઈને ભૂતની વાતો કરે કે અહીંયા આવી ડાકણ જોઈ ને અહીંયા આવું ભૂત હતું ને એવું બધું કઈ આખો માહોલ બનાવે, બરાબર. પછી આમાંનું જે કોઈ મોટું હોય ને, હા, એ અમારા નાના નાના અમને લોકોને કેવું કામ સોંપે ખબર છે? કેવું? નીચે જઈને કશુંક લાવવા માટેનું કામ સોંપે. અચ્છા, હવે આટલો ભૂત વાળો માહોલ બનાવ્યો હોય ઉપર ને તમારે એકલા નીચે જવાનું, એવો દોડતો ને દોડતો નીચે જાય ને, સડસડાટ પહોંચી જાય નીચે, અને જે કઈ લાવા કરવાનું હોય ને હાથમાં લઈ, અને પછી ઉપર આવતી વખતે મોટે મોટે થી ગીતો ગાય, કિસી કી મુસ્કુરા હટો પે હો નિસાર જીના ઇસી કનામ હે, એવું કરીને સ્પીડમાં એટલો આવી જાય ને ફટાફટ. ઓ ભગવાન. અને ઉપર આવ્યા પછી એવી હસ થાય ને, એવું થાય જાણે આમ એક મોટી વિપદા માંથી આપણે બચી ગયા હોય ને. હજી મેં તો જોયું છે, હજી પણ બાળક વાળા લક્ષણો આ ઉંમરે પણ છે. એમ રસ્તે જતા ઠોકર વાગે ને તો આમ પલટીને પથ્થર તરફ એ રીતે જુએ, જાણે હમણાં પથ્થર એવું કહેશે કે આમ સોરી. હા, હવે જાણે લાવે વાગ્યું છે. તો મારે એવું કેવું છે કે આપણે એવું બોલીએ છીએ ને કે ભાઈ રીલ લાઈફ અને રિયલ લાઈફ એ બે માં ડિફરન્સ હોય, બરાબર છે? પણ મેં તો રિયલ લાઈફ ની પણ રિયાલિટી અલગ હોય એવા અનુભવ કર્યા જ. બોલ, હાવ ભોળો દેખાતો માણસ, હાવ ગિલિન્ડર નીકળે. હા, એ તો પેપરમાં જોયું. પેપર વાળી વાત મૂકી દે તું, સવારથી પેપરમાં છેલા. ઓકે ઓકે ઓકે. અને તમારી જનરેશનમાં પણ મેં જોયું આ બધું ડિફરન્સ. શું? ઘરના લોકો 2-4 પ્રશ્ન પૂછી લે ને તો ચીડાઈ જાય, અને ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી મૂકે, આસ્ક મી અ ક્વેશ્ચન. મારે એક તો કેવો અનુભવ હતો, આમ છે ને સરસ મજાના 4-5 છોકરાઓ આમ રમતા હતા રોડ પર, અને બાજુમાં પેલી મર્સિડીઝ ગાડી હતી, અને એની બાજુમાં એ પેલો સજ્જન ઉભેલો માણસ. તો છોકરાઓ થોડું આમ રમતા રમતા કંટાળ્યા, તો બધા ભેગા થઈને પેલા સજ્જન પાસે ગયા, અને એટલા નાના નાના ક્યુટ છોકરાઓ, તો પેલા ભાઈને કહે છે કે આ મર્સિડીઝ ગાડીની ઉપર ચડીને અમારે રમવું છે. બોલો, શું વાત કરો છો? તો એ તું જો પેલો માણસ સહેજ પણ વિચલિત ના થયો કઈ નઈ, એના ચહેરા પર એક સ્માઇલ, અને છોકરાઓને જુએ એટલો ભાવુક થઈ ગયો, અને પાછો કે હા ચાલો જાઓ રમો. હે? તો અને છોકરાઓ જે ચડ્યા છે મર્સિડીઝ પર, બરાબર, કૂદા કૂદ કરે, રમ્યા કરે, અમુક બોનેટ પર કૂદે, ડેકી પર કૂદે, છજ્જા પર કૂદે. શું વાત કરો છો? આમ ચોખ્ખું દેખાય કે ગોબા પડી રહ્યા છે, સ્ક્રેચ પડે છે, પણ પેલા સજ્જનના ચહેરા પર એક એટલું સરસ આમ સ્માઇલ હતી, અને આમ અંદરથી ભાવુક થઈ ગયેલો હોય બાળકોને જોઈને. હા હા હા. આખી વાતમાં 2 વસ્તુ નોંધવાની છે. શું? કે આ માણસને દૂર દૂર સુધી આ બાળકો સાથે કોઈ સંબંધ નતો. બરાબર. અને આ માણસને એ ગાડી સાથે પણ દૂર દૂર સુધી કોઈ સંબંધ નતો. હે? એવું હતું? લે, ગાડી એની નથી? ના. તો હું આવી પછી માણસ આવી બતાવું યાર. હું એ જ કહું છું. તમે તો યાર, આપણું આવું છે, આપણે ઉપર ઉપરથી જ જોઈએ છે બધું. રિયાલિટી બહુ ઊંડા, તમે ઊંડા ઉતરો ને તો જ રિયાલિટી ખબર પડે. અરે બાપરે. હવે જેની કરોડોની એ ગાડી હશે એને તો કેવું થઈ ગયું હશે.